ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાશે. 23 એપ્રિલે દેશની 115 બેઠકો પર મતદાન યોજાશે. લોકસભાની 115 બેઠકો પર આચારસંહિતા લાગુ છે. આથી ઉમેદવારો જાહેરમાં પ્રચાર પ્રસાર નહીં કરી શકે. ઉમેદવારો સીધો મતદારોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરશે અને ખાટલા સભાઓ તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરશે. તેમજ ઉમેદવારો રાત્રિ મીટિંગનું આયોજન પણ કરી શકશે. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે. શનિ, તમામ બેઠકો પર એટલે કે 26 બેઠકો પર હાલ આચારસંહિતા લાગુ છે. પ્રચાર પણ ઘમશાંત થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અંદર પણ ચોક્કસથી જે હવે કાર્યકર્તાઓ છે, તેઓ ઉમેદવારો છે, તેઓ માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. શું કહેવું છે? જી ચોક્કસથી જ રીના, જે રીતે વાત કરવામાં આવે તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થઈ ગયા છે. માત્ર 48 કલાક જ બચ્યા છે કે હવે પધેવો મતદાન કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકો તત્પર જોવા મળે છે. વાત કરવામાં તો ગુજરાતની 26 બેઠક મામલે ક્યાંક ને ક્યાંક મતદારોનો મૂડ જાણવાનો પ્રયત્ન કરશું કે હવે મતદારો શું ઈચ્છી રહ્યા છે, શું કેસો. 2019ના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, કેવી રહ્યા ચૂંટણી પ્રચાર? એક વાત જોઈએ તો જે લોકસભાની ચૂંટણીના અત્યારે પ્રચારના જે પડઘમ છે શાંત થઈ ગયા છે. એક યુવાન તરીકે ભાજપ કોંગ્રેસ કે કોઈ નહીં, બધા યુવાનોને એક મતદાન ચોક્કસ કરવાની આપણે એક યુવાન તરીકે આપણો અધિકાર છે. એક મતદાન કરે આપણે એવું વિચારતો હોય કે મારા એક મતથી શું ફરક પડે, પરંતુ જોઈએ તો ઘણા એવા ભૂતકાળના પરિણામો જોઈએ. એક મતદાનથી આપણા દેશનું ભવિષ્ય, આપણા દેશનું જે બંધારણ એ આખું ઘડાતું હોય છે. એટલે એક યુવાન તરીકે હું બધાને એક યુવાન તરીકે એક અપીલ કરું છું કે બધાને ફરજિયાત મતદાન કરવું એક આવશ્યક છે. બીજી વસ્તુ કરીએ તો એક ભારતની રાજનીતિમાં જે તેમનું સ્વચ્છ રાજનીતિ હોવી જોઈએ, એનું સ્તર જે નીચે જઈ રહ્યું છે. કોઈ નેતા ઉપર હુમલા થવા, વિડીયો વાયરલ થવા, ઓડિયો વાયરલ થવા, પૈસાની લાલચ દેવી, કોઈ કોઈને કોઈ ધમકી આપવી, એક જોઈએ તો રાજનીતિનું સ્તર ક્યાંક ને ક્યાંક હલકી રાજનીતિ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. એ તમે જે નેતા ચોઈસ કરો, એક યુવાન તરીકે હું એવો નેતા ચોઈસ કરી કે અમને જે વચનો આપ્યા, અમને જે વાયદાઓ કર્યા, જે વાયદાઓ અમને પૂરા કરશે. કોઈ એક જ્ઞાતિ જાતિના રાજકારણ નહીં, પણ અમારા માટે કોણ કામ કરશે, અમારા જે વાયદાઓ કોણ કરશે એને અમે મતદાન કરશું. જી ચોક્કસથી હું તમને પૂછવા માંગીશ, તમે શું કહેવા માંગશો એક મતદાર તરીકે? મતદાર તરીકે એક મતદાન કરવું એ આવશ્યક છે, અને લોક જાગૃતિ માટે મતદાન કરવું આવશ્યક છે. હું આજની યુવા પેઢીઓને એવું કહેવા માંગુ છું કે તમે મતદાન કરો, અને વડીલોને પણ કહેવા માંગુ છું કે મતદાન કરો, અને મતદાનથી ને જ આપણું સરકાર રચી શકશે, ને આપણે ખુદ એવી રીતના રચી શકશે કે આપણે જે નેતાને બેસાડી છીએ એ વ્યક્તિ આપણા માટે શું કરી શકે છે, અને એક મતદાન આપણા માટે જે ભવિષ્ય આપણું આખું નક્કી કરી શકે છે. અને હું વડીલોને તથા યુવાનોને એવું પ્રયત્ન કરું, સવારના 7 થી 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે, તડકો હશે તોય પણ આપણે આવા એક પવિત્ર તહેવાર સમજીને મતદાન કરવો એ આવશ્યક જરૂરી છે, અને મતદાન કરો અને લોકો પાસે કરાવવાની અપીલ કરો. ચોક્કસથી હું તમને પૂછીશ, ક્યાંક ને ક્યાંક જે વાસ્તવિક મુદ્દા છે તે ભૂલાય છે આ ચૂંટણીમાં, શું માનવું છે આપનું? 2014ની અંદર જે મુદ્દા દેખાડવામાં આવ્યા હતા એ મુદ્દા આજ વખત ક્યાંય દેખાડવામાં નથી આવ્યા. માત્ર વાતો જે કરી હતી એ વાતોને ખાલી જેમ જૂની બોટલમાં નવું પાણી ભરી અને પ્રજાને જેમ પીરસવામાં આવે એ રીતે આ વખતે દેખાડવામાં આવ્યું છે. મુદ્દા જે 2014ની અંદર 15 લાખ રૂપિયાનો મુદ્દો હતો, મોનિટાઇઝેશનનો મુદ્દો હતો, બ્લેક મનીનો મુદ્દો હતો, લોકોને 15-15 લાખ રૂપિયા ખાતામાં નાખી અને લોકોના પરિવારનું ગુજરાન ચલાવવાનો જે મુદ્દો હતો, 370 કાશ્મીરની અંદર કલમ હટાવવાનો મુદ્દો હતો, એ મુદ્દા આજ ભૂલી અને મુદ્દા ભટકી અને આજ ઇલેક્શન લડાઈ રહ્યું છે ત્યારે પ્રજાને પણ આમાં રસ ન હોય એવું આ સમયની અંદર દેખાઈ રહ્યું છે. શું કહેશો, હલકી કક્ષાની રાજનીતિ ન થવી જોઈએ, આપનું શું માનવું છે? 100% ન થવી જોઈએ. આજે ગુજરાતની અંદર અને ભારતની અંદર જે લોકો બેઠા છે એ હલકી રાજનીતિ કરાવી રહ્યા છે. તમે જોવો, પરમ દિવસે હાર્દિકભાઈ ઉપર હુમલો થયો, હાર્દિકભાઈને અને અનેક નેતાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, પણ યોગ્ય નથી અને આ થવું પણ ન જોઈએ. ચોક્કસથી આપણી સાથે યુવા મતદારો હતો ને, તેમને વાત કર્યું કે જે રીતે પરમ દિવસ સવારે 7 થી 6 વાગ્યા સુધી મતદાન કરો અને કરાવો, તમામ લોકોને એક ને એક લોકો પણ અપીલ કરે છે ને વીટીવી પણ અપીલ કરે છે કે જે રીતે મતદાન વધુમાં વધુ થાય અને જે આપણો અધિકાર છે તે ખરેખર આપણે નિભાવવો જોઈએ. જી આભાર શ્રેણી, તમામ વિગતો લઈને મારી સાથે જોડા બદલ.